માં જે દેખાતું હોય છે તેની ચર્ચા થતી હોય છે. આજકાલ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોય અથવા તો કોંગ્રેસમાં તેમની અવગણના થતી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી બાજુ હાર્દિક પટેલ કોંગ્રેસના અતિ મહત્વના કાર્યક્રમમાં હાજર ન રહીને આવી ચર્ચાઓને જાણે કે હવા આપતા હોય તેવું પણ લાગી રહ્યું છે. આજે ગાંધીનગરમાં કથિત જાસૂસી કાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના તમામ મોટા નેતા મોજૂદ હતા, પરંતુ હાર્દિક પટેલ ક્યાંય ન દેખાયા. ત્યારે સવાલ એ વાતનો છે કે શું હાર્દિક જાણે જોઈને કાર્યક્રમમાં હાજરી નથી આપતા કે કોંગ્રેસમાં તેની અવગણના થઈ રહી છે. જ્યારે રાજકીય પાર્ટીમાં અલગ અલગ નેતાઓ અલગ અલગ જવાબદારીઓ સાથે જોડાયેલા હોય છે, દરેકના કાર્યક્રમો પણ વહેંચાયેલા હોય છે, અને આટલું મોટું ગુજરાત છે, કોઈ એક જગ્યાએ કાર્યક્રમ કરીએ અને તમામ નેતાઓની હાજરી હોય એવું શક્ય પણ ઘણી વાર ના બને. એવા સંજોગોમાં અમારા દક્ષિણ ગુજરાતના નેતાઓ છે, સૌરાષ્ટ્રના નેતાઓ છે, અનેક આગેવાનો છે, એ અલગ અલગ જગ્યાએ એમનો અગાઉથી કાર્યક્રમો નક્કી થયેલા હોવાને કારણે ક્યારેક હાજરી ના પણ આપી શકે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની રેલી હતી, જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના તમામ મોટા નેતા મોજૂદ હતા. ત્યારે એ સમયે પણ હાર્દિક પટેલ રાજકોટમાં હતો. આ બધી તસવીરો અનેક સવાલ ચોક્કસ ઉપજાવે છે. જોકે આ બાબતે અમિત ચાવડાએ ગોળ ગોળ જવાબ આપવા કહ્યું હતું કે દરેક નેતાને અલગ અલગ જવાબદારી સોંપી છે અને દરેક નેતા પોતાના કામકાજમાં વ્યસ્ત રહેતા હોય છે.